ગુજરાતમાં નવા ડીજીપીની નિમણૂકની કવાયત હાથ ધરવામાં આવી છે તેના માટે રાજ્ય સરકાર દ્વારા એક નામોની યાદી તૈયાર કરવામાં આવી છે રાજ્યના ડીજીપી શિવાનંદ દ્વારા કેન્દ્રને નામની યાદી તમને જણાવી દઈએ કે એકત્રીસ જુલાઈએ ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા નિવૃત્ત થશે કોરોના મહામારીના કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ડીજીપી પદ પરથી નિવૃત્ત થઈ રહેલા શિવાનંદ ઝાની ત્રણ મહિનાની મુદત વધારવામાં આવી હતી જ્યારે હવે આ ત્રણ મહિનાની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે જુલાઈ મહિનામાં પોલીસ તંત્રમાં રૂપાય સરકાર મોટાપાયે ફેરબદલ કરવાની તૈયારીમાં છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા શિવાનંદ જા નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ નવા ડીજીપીની નિમણૂક થવાની શક્યતાઓ છે જો કે શિવાનંદ જાએ વધુ ત્રણ મહિનાની મુદદ માંગી છે પરંતુ એવું નક્કી મનાઈ રહ્યું છે કે વધુ એક એક્સ્ટેન્શન અશક્ય છે રાજ્યના પોલીસ વડા તરીકે શિવાનંદ ઝાના નિવૃત્ત થવા પર ડીજીપીની રેસમાં કોણ કોણ છે આવું જોઈએ વિસ્તારથી આશિષ ભાટિયા ગુજરાત કેડરના ઓગણીસો પંચ્યાસી બેચના આઈપીએસ હાલ અમદાવાદ પોલીસ કમિશનર છે આશિષ ભાટિયા ગુના અને ગુનેગારોને ડામવામાં કુશળ હોવાની છાપ દેશ અને દુનિયામાં ચાલતી આતંકી ગતિવિધિઓ તેમજ સંગઠનોથી માહિતગાર કેશવ કુમાર

ગોધરાકાંડ હોય કે કાંડ જેના તપાસમાં મોટી ભૂમિકા છે અરુણ કુમાર શર્મા શર્મા ઓગણીસો સોરાબુદ્દીન શેખ કૌશરભી ઈશરત જ્યાં જેવા કેસમાં મહત્વની ભૂમિકા બે હજાર ચૌદમાં માં મોદી વડાપ્રધાન બન્યા પછી તેમને દિલ્હી લઈ જવાયા સંજય શ્રીવાસ્તવ સંજય શ્રીવાસ્તવ ઓગણીસો સિત્યાસીની ની ગુજરાત કેડરના આઈપીએસ છે સીઆઈડી ક્રાઇમના વડા છે સંજય શ્રીવાસ્તવ આર્મ્ડ યુનિટમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી છે તેમણે ગુપ્તચર વડા અને ટેકનિકલ સર્વિસીસ અને એસસીઆરબીનો ચાર્જ સંભાળ્યો છે અતુલ કરવાડ ઓગણીસો અઠ્યાસી ગુજરાત કેડાના આઈપીએસ છે અતુલ કરવાડ તેઓ સરદાર પટેલ એકેડેમીના ડાયરેક્ટર છે અતુલ કરવાડને સીઆરપીએફના એડીજી પણ રહી ચૂક્યા છે તેઓ દિલ્હી સીઆરપીએફ હેડક્વાર્ટરના જોઈન્ટ ડાયરેક્ટર પણ હતા વિકાસ સહાય ઓગણીસો ગુજરાત કેડરના આઈપીએસ છે વિકાસ સહાય તેમની પોલીસ ટ્રેનિંગના એડિશનલ ડીજીપી તરીકે નિમણૂક કરાઈ હતી લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે ફરજ નિભાવી રહ્યા છે હાલમાં શક્તિ યુનિવર્સિટીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ પણ છે ગુજરાત કેડાના ઓગણીસો અઠ્યાસી છે સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર છે તેઓ પટણામાં એસપી અને ડીઆઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે બે હજાર પંદરમાં તેઓ સીવીસી દિલ્હીમાં એડિશનલ સેક્રેટરી રહી ચૂક્યા છે અજય તોમર ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર છે અજય તોમર સીઆઈડી ક્રાઈમના એડિશન ડીજીપી તરીકે રહી ચૂક્યા છે ટી એ બિસ્ટા ગુજરાત રાજ્ય હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ છે ટી એ બિસ્ટા મહત્ત્વનું છે કે શિવાનંદ ઝા બે હજાર અઢારમાં ગુજરાતના સડદરસમાં પોલીસ વડા બન્યા હતા મૂળ બિહારના અને ઓગણીસો ત્યાંસીની બેચના આઈપીએસ શિવાનંદ ઝાનો જન્મ ઓગણીસો સો થયો હતો તેઓ અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા સહિતના હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે તેમના પછી હવે ડીજીપીની કમાન સોંપવા માટે રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની પસંદગી માટે તેર નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે અને કેન્દ્રમાંથી લીલી ઝંડી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે બીરો રિપોર્ટ નર્મદા ન્યૂઝ